नमस्ते विद्यार्थी मित्रों, गई काले आपणे त्रण अगत्यना तारणो अने आपणो स्वाध्याय ए आपणे जोयो हतो। स्वाध्याय 6.1 जे छे ए खूब नानो हतो अने एनी बेसिक वातो पर आधारित हतो के कई कई आकृतिओ ए समरूप आकृतिओ छे अने समरूप बहुकोण होय तो एमां कई कई वस्तुओ समान होय छे, तो अनुरूप खूणाओ समान होय छे अने अनुरूप बाजुओ जे छे तेनो गुणोत्तर समान होय छे, एटले के समप्रमाणमां હોય છે। એ વાત જોઈ કે ત્રણ અગત્યના તારણો, આમ તો ચાર લખ્યા હતા, જેમાં પહેલું તારણ હતું કે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હશે અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હશે। આકૃતિમાં આપણે દેખ્યું હતું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હોય તો AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ, આ એક મુખ્ય તારણ રહેશે, બાકી અનુરૂપ ખૂણાઓ તો એકરૂપ હશે। બીજું તારણ હતું જેમાં પ્રમેય નંબર 6.1 હતો કે ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા ત્રિકોણની બાકીની બે બાજુઓને છેદે તો તે રેખા દ્વારા જે તે રેખાખંડો છે એનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે। એના ત્રણ પરિણામો મેળવ્યા હતા કે જો ત્રિકોણ ABC માં MN સમાંતર BC હશે તો પહેલું પરિણામ AM / AB બરાબર AN / AC બરાબર MN / BC હતું, બીજું હતું MB / AB બરાબર MC / AC હતું અને ત્રીજું પરિણામ હતું AM / MB બરાબર AN / MC હતું। ત્યાર પછી ત્રીજી વાત કરી હતી કે ત્રિકોણના કોઈ પણ ખૂણાનો દ્વિભાજક તેની સામેની બાજુને છેદે તો તેના દ્વારા તે રેખાખંડનો અને બાકી રહેલી બે બાજુઓ જે છે તેનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે। ધારો કે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક BC ને D માં છેદે તો AM AB / AC બરાબર BD / DC એવું થશે, બરાબર। આ ત્રીજું પરિણામ હતું અને ચોથું હતું એ અગાઉ પ્રમેય નંબર 6.1 નો પ્રતિપ્રમેય જે 6.2 છે એ પ્રમાણે એનું હતું કે ત્રિકોણને બે બાજુમાંથી છેદતી રેખા જો તે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય। તો આ ચાર તારણો ગઈકાલે જોયા હતા, આજે આપણે પહેલા તારણને લગતા દાખલા જે પાઠ્યપુસ્તકમાં નથી પરંતુ એ ગણવા જરૂરી છે તો જ આપણને એ સમરૂપ ત્રિકોણનો ખ્યાલ આવશે, તેથી આપણે એના દાખલા લઈએ છે। તો તારણ એક માટે ના વિશેષ દાખલા જે પાઠ્યપુસ્તકમાં નથી તેથી આપણે અત્યારે એનો ઉપયોગ કરવાના છે, બરાબર। તો દાખલો લઈશું પહેલો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે, જો ખૂણો A બરાબર 50 ખૂણો C બરાબર 30 છે તો ખૂણો R આપણે શોધવાનો છે। તો આવી રીતની રકમ આપેલી હશે, તો પહેલા આપણે આ જે સમરૂપતા આપી છે એના આધારે આપણે પહેલા આકૃતિ દોરી દઈશું। A B C P Q R હવે આપણને આપ્યું છે A કેટલું છે 50 તો અહીંયા 50 લખીશું, C છે 30 શોધીશું અને ત્યાર પછી આપણે R આ આપણે ફાઇન્ડ કરવાનો છે, બરાબર। તો R આપણે શોધવાનો છે PQR માં, તો દાખલો ખૂબ જ ઈઝી છે, અહીંયા ખાસ સંગત જે છે સમરૂપતા એ ખોટી લખાય છે, QRP આવે છે, QRP આવી રીતની એની સંગતતા છે, તો આપણે અહીંયા નામ બદલવા પડશે, અહીંયા QRP લખવું પડશે, બરાબર। તો આને ધ્યાન રાખીશું, તો હવે શું, તો કે આ બે ત્રિકોણો સમરૂપ છે એ આપણને કહી દીધું છે, તો આપણે પહેલું જ વિધાન લખીશું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP છે, આ વાત ક્લિયર છે। હવે બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ ખૂણા એકરૂપ હોય, હવે આપણે ખાસ શું ધ્યાન રાખવાનું છે, આપણે R શોધવાનું છે। તો પહેલા આપણી પાસે બે માપ કોના છે, ત્રિકોણ ABC ના છે, તો આપણે એની અંદર આગળ વધીશું, લખીશું કે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર સરવાળો કેટલો થશે 180 અંશ। હવે A કેટલા છે 50 છે, B ખબર નથી, C કેટલા છે 30 છે બરાબર 180 અંશ, તો 50 ને 30 કેટલા થશે 80, તો
તો 80 અંશ વત્તા ખૂણો B બરાબર 180 અંશ, તો ખૂણો B બરાબર 180 અંશ પ્લસ 80 અંશ, સામે જશે તો માઈનસ 80 અંશ, તો ખૂણો B બરાબર 100 અંશ આવશે. તો આ રીતે ખૂણો B મળી ગયો. હવે સમરૂપ ત્રિકોણમાં શું આવે? અનુરૂપ ખૂણાઓ એકરૂપ, તો જેટલો ખૂણો B હશે એટલો જ ખૂણો R થશે. તો લખીશું ખૂણો B જેટલો જ ખૂણો R થશે, લખીશું અનુરૂપ ખૂણા એકરૂપ. તેથી ખૂણો B બરાબર જો 100 અંશ હોય તો ખૂણો R બરાબર પણ 100 અંશ થશે. તો આ રીતનું ખાસ ધ્યાન રાખશો કે આપણને સમરૂપતા આપી હશે એના આધારે આકૃતિ દોરવાની છે, અને એના આધારે બતાવ્યું કે જો B હશે એટલો જ R હશે, એટલે અહીંયા લખ્યું હશે A હશે એટલો Q હશે, B હશે એટલો R હશે, અને C હશે એટલો P હશે. એ અહીં સમરૂપતામાં જ ખ્યાલ આવી જશે. તો અનુરૂપ ખૂણા પરથી આપણે આ રીતે અન્ય ખૂણા શોધી શકીએ છીએ. આવો બીજો એક દાખલો લઈએ. તો બીજા દાખલામાં LMN ત્રિકોણ, LMN સમરૂપ ત્રિકોણ ZYX, ત્રિકોણ ZYX છે. તો કે LMN સમરૂપ ZYX આપેલું છે. હવે આપણે કહ્યું છે ખૂણો Z બરાબર 50, ખૂણો X બરાબર 40, તો ખૂણો L વત્તા ખૂણો N આપણને શોધવાનું કહ્યું છે. તો આવી પરિસ્થિતિમાં આપણે પહેલા આકૃતિ દોરી દઈએ છે. તો પહેલું કામ M L L M અને N આ પહેલો ત્રિકોણ, અને બીજો ત્રિકોણ દોરીશું Z Y X. તો આ રીતે પહેલા ત્રિકોણ દોરી દઈશું. હવે આપણને Z ની કિંમત ખબર છે કેટલી છે, 50 છે, X ની કેટલી છે, 40 છે. તો આપણને L અને N નો સરવાળો પૂછ્યો છે, બરાબર? તો L M N અને Z Y X આપણને L Z 50 આપ્યા છે અને X 40 છે, સોરી અહીંયા X 40 છે, તો આપણે અહીંયા X 40 લખીશું, બરાબર? તો L અને N નો સરવાળો કરવાનો કયો છે? તો આપણે પહેલે વિધાન શું લખીશું કે બંને ત્રિકોણો સમરૂપ છે. તો L M N સમરૂપ ત્રિકોણ Z Y X છે, અને બહુ બે સમરૂપ હોય તો જે Z છે એને અનુરૂપ ખૂણો કયો થશે? L. તો લખીશું માટે ખૂણો Z છે એટલો જ ખૂણો શું થશે? L થશે. કેટલો? તો અંદર આપેલો છે 50. એ જ રીતે N છે, N ને N ને અનુરૂપ કોણ છે? X. તો આપણે લખીશું જેટલો X છે એટલો જ N થશે. કેટલો? 40. તો આપણે પ્રશ્ન શું પૂછ્યો છે? L વત્તા N, ખૂણો L વત્તા ખૂણો N. તો L કેટલો આવ્યો છે? 50. N કેટલો આવ્યો છે? 40. તો 50 ને 40 90 અંશ આપણો L વત્તા N થશે. તો અહીંયા અનુરૂપ ખૂણા સરખા છે આપણને ખ્યાલ આવે છે. આવો જ એક ત્રીજો દાખલો આપણી પાસે છે અવેલેબલ, જે વ્યવસ્થિત છે. ત્રીજો દાખલો કે ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ YZX લખ્યું છે. માપ ખૂણો P એટલે કે ખૂણો P બરાબર 2 વખત ખૂણો Q છે, અને ખૂણો X બરાબર 120 છે. તો તમારે ખૂણો Y એ આપણે શોધવાનો છે, બરાબર? તો અહીંયા આપણને P બરાબર 2 વખત Q આપ્યું છે. પહેલા આપણે આના આધારે આકૃતિ દોરી દઈશું. તો લખીશું ત્રિકોણ P Q R અને સામે Y Z X. તો એના આધારે આકૃતિ દોરી. હવે લખ્યું છે X જે છે એ X ની કિંમત આપી છે 120, તમારે Y ની કિંમત શોધવાની છે. તો પહેલા પહેલું આપણને P અને Q ના પરિણામ છે એનો ઉપયોગ કરીશું. તો પહેલા લખીશું કે ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ YZX છે. એટલા માટે જો X 120 હશે તો R પણ શું થશે? 120. તો લખીશું કે માપ ખૂણો X જેટલું જ કોણ થશે?
માપ ખૂણો r ખૂણો x 120 છે માટે માપ ખૂણો r બરાબર પણ 120 થશે તો આ રીતે આપણે r મળી ગયો હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે કે PQR ત્રણનું ટોટલ થશે 180 તો હવે આપણે લખીશું કે ત્રિકોણ PQR માં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ થશે હવે P ના આપણે P જ લખીશું હા એક કામ થાય P ની બદલે આપણે શું લખી દઈશું 2 વખત Q તો આ P ની બદલે હું લખીશ 2 વખત Q વત્તા Q ના Q વત્તા R તો R ની કિંમત હવે મળી ગઈ છે 120 તો અહીંયા આપણે 120 લખીશું બરાબર 180 તો 2 વખત Q અને 1 વખત Q તો 2 ને 1 3 વખત Q વત્તા 120 બરાબર 180 તો 3 વખત Q બરાબર 180 અંશ પ્લસ 120 સામે જાય તો માઈનસ 120 તો ખૂણો Q બરાબર 3 વખત Q બરાબર 180 થી 120 જશે તો 60 આવશે તો Q બરાબર 60 ગુણ્યા 3 ભાગ્યા 2 ભાગ્યા 3 તો ખૂણો Q બરાબર 60 ભાગ્યા 3 કરીશું તો 20 અંશ આવશે તો આપણને આ રીતે ખૂણો Q મળી ગયો તો Q મળી ગયો કેટલા મળ્યા 20 હવે P શોધવાના છે તો P બરાબર તો P ખૂણો P બરાબર કિંમત આપણને ખબર છે P બરાબર કેટલા લખવાના હતા 2 વખત ખૂણો Q તો 2 વખત ખૂણો Q તો 2 ગુણ્યા Q ની કિંમત કેટલી આવી 20 તો 20 2 40 તો ખૂણો P પણ મને મળી ગયો તો P મળી ગયો Q મળી ગયો અને R પણ મળી ગયો હવે પ્રશ્ન શું પૂછ્યો છે આપણને કે ખૂણો Y શોધો તો આપણને ખબર છે કે Y નું મૂલ્ય કોના જેટલું હશે તો કે એને અનુરૂપ ખૂણો જે છે તે P જેટલો તો લખીશું કે ખૂણો Y એ કોના જેટલો છે ખૂણો P જેટલો જો ખૂણો P બરાબર 40 થશે માટે ખૂણો Y બરાબર પણ 40 અંશ થશે તો આ રીતે આપણે પહેલા જે તારણ છે એને ખૂણાને લગતા પરિણામો મેળવ્યા હવે એની બાજુઓને લગતા એટલે કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એને લગતા દાખલાઓ હવે જોઈશું તો મિત્રો ખૂણાની સમરૂપ છે ખૂણાઓ એકરૂપ છે એને લગતા દાખલા જોયા કારણ કે સમરૂપ ત્રિકોણોમાં બે શરતો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય ને એના આધારે આપણે ત્રણ દાખલા દેખ્યા હવે આપણે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એના આધારે અમુક દાખલાઓ દેખીશું જે મારી પાસે છે તો પહેલો દાખલો આવશે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે અહીંયા AB જેમ PQ બરાબર 4 જેમ 5 છે AC બરાબર 6 હોય ત્યારે PR શોધવાના છે અને QR બરાબર 15 હોય ત્યારે BC શોધવાના છે તો આવી રીતની રકમ આપેલી છે પહેલા આપણે આના આધારે આકૃતિ દોરી દઈશું તો ત્રિકોણ A, B, C એને સમરૂપ ત્રિકોણ P, Q, R છે તો પહેલી આ વાત લખી દઈશું અને નીચે પહેલો પરિણામ તરત જ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે અને આ વખતે બાજુઓ આપેલી છે આપણે બાજુઓ લખી દઈએ કે AB 4 છે AB 4 છે PQ 5 છે તો PQ ગુણોત્તરમાં 5 છે XX ઉડી જાય અહીંયા X લખી શકાય ગુણોત્તરમાં છે એટલે AC 6 છે તો અહીંયા AC 6 ત્યારે PR શોધવાનું છે અને QR QR 15 છે ત્યારે આપણે BC શોધવાનું તો જ્યારે ભી બાજુઓ આપેલી હોય તો પહેલા આપણે આખું પરિણામ લખી દઈશું શું આવશે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ તો આ રીતે પરિણામ લખી દઈશું હવે આપણી પાસે જેના માપ છે કયા AB અને PQ આનું માપ આખું છે એટલે દરેક જગ્યાએ આપણે આને લઈશું હવે જેનું માપ આપ્યું એના પરથી બીજું શોધવાનું છે તો AC આપ્યું છે AC આપ્યું છે PR શોધો
તો AC અને PR વાળું કયું થશે આ તો પહેલું પરિણામ શોધવા માટે AC આપ્યું છે શોધવાનું શું તો એક માપ એવું લેવાનું જેમાં બંનેના માપ હોય અને બીજાની અંદર એક આપ્યો છે અને બીજું શોધવાની હોય તો આના પરથી આપણે આ લઈશું તો શું આવશે કે AB PQ AB PQ બરાબર AC PR બસ પરિણામ મૂકીશું તો AB કેટલા છે 4 PQ કેટલા છે તો કે 5 AC કેટલા છે AC છે 6 શોધવાના શું છે PR હવે PR શોધવો હોય તો ભાગ્યામાં ના શોધાય એને કેમ લાવવું પડે ઉપર તો PR આવી જશે 4 ની જગ્યાએ અને 4 જતા રહેશે PR ની જગ્યાએ તો શું લખાશે PR છેદ માં 5 બરાબર 6 PR ની બદલે શું આવી ગયા 4 તો PR બરાબર 6 છેદ માં 4 તો છે જ બરાબર હવે ભાગ્યા 5 છે એ સામે જતા રહેશે તો ઉપર જતા રહેશે તો નીચેથી 6 ની જોડે જતા રહેશે એટલે આ રીતનું થશે તો PR બરાબર આ રીતના થાય 6 5 30 30 ભાગ્યા 4 તો PR બરાબર 4 વડે ઉડાડો હોય તો 4 7 28 કેટલા વધ્યા 20 4 5 20 તો PR આવશે 7.5 તો આપણને PR મળી ગયા ક્યાં ગયા આ જવાબ મળી ગયો 7.5 આપણું પહેલું કામ પૂરું બીજું શું પૂછ્યું છે કે QR આપ્યો હોય તો BC શોધો તો આપણે શું શોધવાનું છે BC તો આપણી પાસે બંને માપ છે એવું આ છે એટલે હવે આપણને આની જરૂર નથી હવે આપણે જે શોધવાનું છે શું શોધવાનું કહ્યું છે BC તો BC વાળું પદ મૂકીશું આ તો હવે આના બરાબર આ લઈશું કારણ કે આ શોધાઈ ગયું આ આપણી પાસે છે તો એક કયું લેવાનું જે બંને પરિણામ છે તે તો હવે કયું પરિણામ મૂકીશું AB છેદમાં PQ AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR BC છેદમાં QR તો AB કેટલા છે 4 PQ કેટલા છે 5 BC કેટલા છે શોધવાના અને QR કેટલા છે 15 તો આ ભાગ્યા 15 છે સામે જશે તો ગુણ્યા 15 છે જશે તો 4 ગુણ્યા ભાગ્યા 15 સામે ગયા તો ગુણ્યા 15 છેદમાં કોણ છે 5 બરાબર BC 5 તરી 15 તો 4 તરી આવશે 12 તો અહીંયા આપણને BC નું મૂલ્ય આ રીતે મળશે ટૂંકમાં આ પરિણામ આપણે જ્યારે પણ બાજુઓ સમપ્રમાણમાં છે એના આધારે બાજુઓનું મૂલ્ય શોધવાનું હોય તો આ પરિણામ મૂકી દઈશું બીજું જેનું પરિણામ બંને ખબર છે એ કેને રાખીશું અને બીજું જે શોધવાનું છે તેને રાખીશું અને વારાફરતી આ બે પણ હોઈ શકે આ બે પણ હોઈ શકે અને આ બે પણ હોઈ શકે અને પરિમિતિ શોધવાની હોય ત્યારે આવી રીતનું કરીશું તો આવી જ રીતનો હજુ એક દાખલો આપણી પાસે છે એ દાખલો ભણીશું તો દાખલા નંબર બે આપણી પાસે છે લખ્યું છે ત્રિકોણ એબીસી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ક્યુપીઆર છે ત્રિકોણ એબીસી ની પરિમિતિ ત્રિકોણ એબીસી ની પરિમિતિ તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ આપણને આપેલી છે 15 ત્રિકોણ પીક્યુઆર એટલે ત્રિકોણ ક્યુબીઆર એની પરિમિતિ પણ આપી દીધી છે એ છે 27 બીસી 7 છે બીસી બરાબર 7 સેમી છે ત્યાર પછી ક્યુઆર બરાબર 9 છે ક્યુઆર બરાબર 9 છે તો પીઆર અને એસી શોધો પીઆર અને એસી આ બંને આપણે શોધવાના છે તો આ વખતે આપણને પરિમિતિ આપી દીધી છે એક સારી વાત છે તો એનો પણ આપણને અનુભવ થઈ જાય તો પહેલી આપણે આકૃતિ દોરી દઈશું એ બી સી અને બીજી દોરીશું ક્યુ પી આર બરાબર તો આકૃતિ દોરી દીધી હવે આપણી પાસે માપ કયા છે તો કે બીસી 7 છે તો બીસી લખીશું 7 છે QR 9 છે તો QR 9 છે શોધવાના છે PR તો એક તો PR શોધીશું અને બીજા છે AC તો AC શોધીશું અને પરિમિતિ આપી છે ABC ની પરિમિતિ અંદર લખીશું એ 15 છે અને QPR ની પરિમિતિ 27 એને પણ આપણે અંદર લખીશું જેથી ખ્યાલ આવે તો પહેલું કામ શું કરીશું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QPR છે આ વાત લખીશું બસ હવે આપણું આ સૂત્ર લખી દઈશું તો શું આવશે AB છેદમાં QP
AB છેદમાં QP બરાબર BC છેદમાં PR બરાબર AC છેદમાં QR બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ QPR અથવા PQR ભી લખાય PQR ની થઈ ગઈ તો પહેલા પહેલું આપણે આ પરિણામ લખશું હવે આપણે જોઈએ કે બંને ની પરિમિતિ આપણી પાસે છે તો બંને પરિણામ હોય એવા એક પરિણામ કયું છે QPR તો એ તો આપણે લખીશું અને બાકીનું જે શોધવાનું હોય એ લખીશું તો પહેલા લખી દઈશું અમારી પહેલું શું શોધવું છે AC તો AC શોધવું છે એટલે આ આવશે તો આના બરાબર આ થશે આના બરાબર આ થશે એટલે લખીશું છું AC છેદમાં QR બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ તો AC અપન QR હવે અહીંયા AC જોઈશું તો AC શોધવાના છે QR તો એ આપણને આપેલા છે 9 ત્રિકોણ ABC ની પરિમિતિ આપી છે 15 અને ત્રિકોણ PQR ની પરિમિતિ આપી છે 27 તો આના આધારે આપણને AC મળી છે તો AC બરાબર આ ગ્રુપ પરિણામ છે તો AC સામે પણ છે 15 ભાગ્યા 9 છે સામે જશે તો ગુણ્યા 9 થઈ જશે અને છેદમાં કેટલા આવશે 27 તો છેદ ઉડશે AC બરાબર 9 તરી 27 અને 3 5 15 તો AC નું મૂલ્ય આપણને કેટલું મળશે 5 મળશે તો આ એક પરિણામ મેળવ્યું હવે બીજું શું શોધવાનું કહ્યું છે આપણે AC મેળવ્યું બીજામાં PR શોધવાનું છે તો PR અહીંયા છે તો હવે આપણે આની કિંમતની જરૂર નહીં આપણને મળેલો છે તો હવે આપણે આ લઈશું આ તો લેવાનું કારણ કે એના બંને પરિણામો આપણી પાસે છે તો શું આવશે BC છેદમાં 900 આવશે BC છેદમાં PR બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની તો લખીશું BC છેદમાં PR બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ તો હવે આગળ પરિણામો મૂકતા જઈશું તો BC તો BC કેટલા છે 7 તો BC 7 છેદમાં PR તો એ PR આપણે શોધવાના છે બરાબર ABC ની પરિમિતિ 15 અને BB 27 તો અહીંયા 15 ભાગ્યા 27 લખીશું હવે પહેલા છેદમાં PR હોય તો PR ની કિંમત શોધી શકાશે નહીં તને છેદમાંથી અંશમાં લઈ જવાની છે તો આ PR સામે જશે તો ઉપર 15 ની જગ્યાએ જતા રહેશે અને 15 PR ની જગ્યાએ આવતા રહેશે તો 7 છેદમાં આ 15 નીચે આવતા રહેશે અને એ 15 ની જગ્યાએ જતા રહેશે PR છેદમાં 27 તો 7 ભાગ્યા 27 આ સાઈડ આવશે તો ગુણ્યા 27 કોની જગ્યાએ જતા રહેશે 27 7 જોડે જતા રહેશે છેદમાં 15 સામે ખાલી એક જ જણ રહે કોણ તો કે PR બરાબર તો 3 મળેલું છે 3 5 15 3 9 27 9 7 63 આવશે 63 ભાગ્યા કેટલા કરવાના છે 5 તો આપણને મળશે PR તો કોઈ પણ સંખ્યાને જ્યારે 5 વડે ભાગવાના હોય તો આપણે એના ડબલ કરીને પોઈન્ટ કાપી લઈએ તો પણ ચાલશે તો 63 ના ડબલ કેટલા થશે 126 અને એનો એક દશાંશ સ્થળ કાપી છે એટલે પોઈન્ટ તો આ આવશે આપણું PR નું મૂલ્ય અને તમારે જો બાજુ પર ભાગાકાર કરવો હોય તો પણ થશે 63 ભાગ્યા 5 5 1 5 1 ઉતાર્યા 13 બરાબર હવે 13 વડે એટલે 5 2 10 વધ્યા કેટલા 1 ભાગના ચાલે એટલે પોઈન્ટ મૂકીને 10 5 2 5 2 10 સોરી 3 વધ્યા છે 3 વધ્યા છે એટલે 5 6 30 આવશે તો જવાબ 12.6 આ રીતે પણ આવી શકે છે તો આ રીતે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એના દાખલા ગણી શકાય હજુ એક નાનો દાખલો લઈએ જેથી તમને એનો ખ્યાલ બી આવી શકે તેવો એક દાખલો લઈએ છે જેમાં સરવાળો શોધવાનો કહેવાય છે તો દાખલો છે ચોથો એટલે કે અહીંયા ત્રીજો થશે ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ EDF આપણને PQ વત્તા QR આપેલું છે 15 પછી આપ્યું છે DE
વત્તા DF એ આપેલું છે 10 જો PR જો PR 6 છે તો EF આપણે શોધવાની છે તો આ રીતનો એક સિમ્પલ દાખલો છે આમ તમને બે જણના પ્લસ કરે એટલે કદાચ અઘરો લાગે ઓકવર્ડ લાગે પણ છે નહીં તો પહેલા પહેલી નાની આકૃતિઓ દોરીશું નામ આપીશું P Q R અને અહીંયા આવશે EDF E D F બરાબર તો પહેલું બંને સમરૂપ છે એવું લખી દો PR PR અને હું આમ 6 આપ્યો હોય તો EF આપણે શોધવાનું છે તો પહેલું કામ શું કરીશું કે ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ EDF છે આ આપણે પહેલું લખી દઈશું બીજી વાત અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં એટલે અહીંયા પરિમિતિની જરૂર નથી તેથી આ નહીં લખીએ તો ચાલશે એટલે આ ત્રણ લખી દઈએ જેથી આપણી થોડીક જગ્યા બચે તમારે થોડું સ્પેસ છે તો તમે આખું લખજો હું અહીંયા શોર્ટમાં લખીશ તો શું લખાશે PQ છેદમાં ED PQ છેદમાં ED વત્તા સોરી વત્તા ક્યાં બરાબર QR છેદમાં DF QR છેદમાં DF અને PR છેદમાં EF PR છેદમાં EF ઓકે અને પરિમિતિ લખાઈ લખી હોય તો લખી દઈએ કારણ કે બધામાં લખ્યું છે તો ત્રિકોણ PQR ની પરિમિતિ આખાના છેદમાં ત્રિકોણ DEF ની પરિમિતિ થશે હવે આપણી પાસે પરિણામો કયા છે PQ અને QR તો PQ અને QR નો સરવાળો છે અને DE અને DF તો DE અને DF આ બેનો સરવાળો છે તો આ બંને જવાબ આપણી પાસે છે PQ અને QR DE અને DF ED ને DE એક જ બરાબર અને આપ્યું છે PR અને EF શોધવાનું છે તો આ આપેલું છે અને આ શોધવાનું છે તો આનું આવું બનશે આ બાજુ PQ વત્તા QR કારણ કે જો એ બેનો ગુણોત્તર સરખો હોય તો એમના સરવાળાનો ગુણોત્તર પણ સરખો જ હોય તો PQ વત્તા QR છેદમાં ED વત્તા DF બરાબર શું થઈ જશે PR છેદમાં EF બસ હવે આની કિંમત મૂકીશું તો PQ અપર PQ વત્તા QR કેટલા છે તો PQ વત્તા QR કેટલા છે PQ વત્તા QR છે 15 છેદમાં ED વત્તા DF તો ED વત્તા DF કેટલા છે 10 સામે PR તો PR નું મૂલ્ય આપણે આપ્યું છે 6 અને શોધવાનું શું કર્યું છે EF તો બસ હવે સરળતાથી EF મળી જશે તો આ EF આવશે 15 ની જગ્યાએ 15 આવશે EF ની જગ્યાએ તો EF છેદમાં 10 બરાબર 6 કેટલા 15 આવી જશે EF ની જગ્યાએ હવે આ ભાગ્યા 10 સામે જશે તો EF બરાબર 6 ભાગ્યા 10 સામે જશે તો ગુણ્યા 10 ભાગ્યા 15 તો EF બરાબર 10 6 60 60 ભાગ્યા 15 તો 15 4 60 તો EF નું મૂલ્ય 4 મળશે બરાબર તો આ રીતે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એવા ત્રણ દાખલા દેખ્યા અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય બરાબર એવા પણ ત્રણ દાખલા દેખ્યા તો આવા દાખલાઓ તમને ગણવા માટે આપીશું બરાબર તો એ ગણીને લઈશું આજે આટલે રાખીએ છીએ નમસ્તે જય હિન્દ